ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અક્ષર સ્કૂલ દ્વારા અમલાણી લતાબેન. આજે આપણે પરીક્ષા શેની છે તો કે ગુજરાતીની, તો આપણે ગુજરાતીનું રિવિઝન કરવાનું છે, બરાબર. આવી રીતે જો તમારી પાસે બુકમાં છે ચિત્ર જોઈને શબ્દ લખવાના, તો આપણે ચિત્ર જોતું જવાનું કઈ કયું ચિત્ર છે. તો આમાં મેં તમને બિલાડીનું, પછી જો પોપટ છે, ખટારો છે, છત્રી છે, ઘડિયાળ છે, ઘોડો છે, એ ચિત્રો આપણે જોયા આપણી બુકમાંય છે. તો એવી રીતે તમારા પેપરમાં પણ ચિત્ર હશે, તમારે ચિત્ર જોઈને એની નીચે લખવાના છે શબ્દ. હરણનું ચિત્ર હોય તો હરણ, ગાય, પછી મોર, આવી રીતે તમારે શબ્દ લખવાના છે ચિત્ર જોઈને, બરાબર. અને પછી તો કે જુઓ, ખૂટતો કકો, એમાં તમારે ગમે તે કકો પૂછાય, કીવાડો, કુવાડો, કેવાડો, કાવાડો, કોવાડો, કમવાડો, ગમે તે કકો પૂછાય, એ આખો કકો તમારે ખૂટતો હશે. જી અક્ષર ન હોય એ તમારે લખવાના રહેશે. ધારો કે આ કાવાડો છે, તો કા પછી જો ખા નથી, ગા ઘા, ચા છા, ઝા ઝા, ટા ઠા, ડા ઢા, હણા તા થા, દા ધા, ના પા હા, બા ભા, મા યા રા, લા વા, શા શા, શા હા, અડા ક્ષા, ના. આવી રીતે તમારે આખો કકો ગમે તે પૂછાય, પછી રસવાયો હોય, દીર્ઘાયો હોય, કુવાડો હોય, કેવાડો હોય, કૌવાડો હોય, તો તમારે ખૂટતો કકો બોલીને લખવાનો. જે અક્ષર લખેલા છે એ પણ બોલવાના, તો જ તમને ખ્યાલ આવશે, નકર તમારે ભૂલ પડશે. એવી જ રીતે તમારે ખૂટતી બારકસળી તમારી બુકમાં છે જ, આપણે એકવાર વિડીયો આ વયો જ ગયો છે, લખી લીધો છે, એમને મૌખિક પણ વયો ગયો છે. તો આવી રીતે તમારે ખૂટતો કકો, ખૂટતી બારકસળી, પછી ગમે તે અક્ષરની હોય, રની હોય, કની હોય, છની હોય, જની હોય, તની હોય, આપણે બે પેજ છે ખૂટતી બારકસળીના, તો આપણે બારકસળી આવી રીતે લખવાની છે. જી અક્ષરની બારકસળી હોય એ અક્ષરની જ લખવાની. ધારો કે ચ છે, તો ચની લખવાની, ચને કાયની ચ, ચને કાનો ચા, ચને રસવાય ચી, ચને દીર્ઘાય ચી, ચને રસવાવાળું ચું, ચને દીર્ઘવાળું ચું, ચને એક માત્ર છે, ચને બે માત્ર છે, ચને કાનો માત્ર ચો, ચને ચના બે માત્ર ચઉ, ચને માથે મીંડું ચમ, ચને પાછળ બે મીંડા ચહા. આવી રીતે તમારે શબ્દ, ખૂટતો કક્કો, ખૂટતા શબ્દ, ખૂટતા વાક્ય, એ આપણે લખવાના છે જોઈને, બરાબર. તો અક્ષર તમારે જી અક્ષર, પછી બારકસળીનું હોય, દનું હોય, ફોનું હોય, લનો હોય, ગમે તે હોય, અમુક અક્ષર લખેલા હોય અને અમુક અક્ષર લખેલા ન હોય, તો તમારે એ લખવાનો, બરાબર. એને ખૂટતી બારકસળી કહેવાય, ખૂટતો કક્કો કહેવાય, અને ચિત્ર જોઈને શબ્દ, આવી રીતે તમારે સરસ રીતે પેપર લખવાનું છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બધાએ રિવિઝન કરવાનું છે.